પણ ચા દેવા તારી બહેનને મોકલજે. પીપતી તને માલામાલ કરી દઈશ. હું ફક્ત મહેનતના પૈસા લઉં છું. એટલે આ ટીપનું રહેવા દો. અને હા, ચા લઈને આવું છું. કોણ કહે છે કે આ દુકાનમાં ખાલી ગરમા ગરમ ચા મળે છે? ચા મરી જાય ને તો બસ છે. બરાબર છે બાબુભાઈ. હેલો, હા અંશુલભાઈ, અગ્રીમેન્ટ મળી ગયું છે પણ એમાં તમારી સાઇન ઝાંખી થઈ ગઈ છે. એવું લાગે છે કે છે જ નહીં. તો એક કામ કરો ને, ફરીથી એક નવું અગ્રીમેન્ટ સાઇન કરીને મોકલી દો ને. ના, હું કાલે નહીં હોઉં, હું બરોડા જાઉં છું. પપ્પાજી પાસે મુકાવી દેજો. હા. અંશુલભાઈ સાથે વાત થઈ ગઈ, રાવ સાહેબને કહેવાઈ ગયું. હવે ઓ ગોડ, હજુ વડોદરા વાળી ફાઇલ તો વાંચવાની બાકી જ છે. અરે યાર, હજુ ઉત્કર્ષ પાસેથી પેલી કોલાવાડ વાળી સાઈટની વાસ્તુની ડિટેલ પણ લેવાની બાકી છે. સેજલ સેજલ, કેટલા કામ છે. તમારી પાસે ટાઈમ ઓછો અને કામ વધારે છે. હા હા કિંજલ, મને ખબર છે 5:30 થવા આવ્યા, પણ શું કરું યાર, મારે બહુ કામ છે. અને જો મારે તારી સાથે વાત કરીને ટાઈમ વેસ્ટ નથી કરવો. હોને, હું પહોંચી જઈશ. હા, હું પહોંચી જઈશ, ટેન્શન ના લે. હા. ઉત્કર્ષનો ફોન. હા બોલ ઉત્કર્ષ, તું સેજલ પહોંચી ગયા મોલ? ક્યાં યાર, જો ને છેલ્લી ઘડીએ માસુ અંકલે મને સાઈટ પર મોકલી આપેલો, એટલે સેજલ ભાભી બિચારા ઓફિસમાં જ છે. 7 વાગી ગયા, બિચારા મારી રાહ જોતા હશે યાર. તું એક કામ કર ને, તું સેજલ ભાભીને ઓફિસેથી પિક કરીને મોલ પર પહોંચતો થા. એ નહીં યાર, એ મને નહીં ફાવે, તને ખબર.